नमस्ते विद्यार्थी मित्रों, आपणे चर्चा करी रह्या हता धोरण 11 कॉमर्समां अर्थशास्त्र विषयमां पहेलुं प्रकरण जेनुं नाम छे अर्थशास्त्र विषय प्रवेश। जेमां गया विडियोमां आपणे चर्चा करी हती जुदा जुदा अर्थशास्त्रीओए अर्थशास्त्रनो कई रीते अर्थ आपेलो छे, जेमां आपणे विविध अर्थशास्त्रीओ अंगेना जे व्याख्या अंगेना विचार हता तेनी चर्चा करी हती। सेम्युलसन, रॉबिन्स, पछी एडम स्मिथ, आल्फ्रेड मार्शल, ते जुदा जुदा अर्थशास्त्रीओए अर्थशास्त्र ने कई रीते रजू कर्यु छे तेनी चर्चा आपणे गया वीडियो में करी गया। हवे आजे आपणे चर्चा करवानी छे आर्थिक अने बिनआर्थिक प्रवृत्तिओ। शुरुआत थी आपणे जोईए छीए कि अर्थशास्त्र ए मनुष्य द्वारा थती आर्थिक प्रवृत्तिओनो अभ्यास करतुं शास्त्र छे। तो आजना वीडियो में आपणे तेज प्रवृत्तिओनी चर्चा करवानी छे कि खरेखर आर्थिक प्रवृत्ति कोने कहेवाय अने बिन आर्थिक प्रवृत्ति कोने कहेवाय। तो जोईए सौथी पहला प्रस्तावना जोईए तो माणस ए सतत प्रवृत्तिशील व्यक्ति छे। आपणे तमे के हूँ सतत प्रवृत्तमय रहीए छे। आपणने आपणा रोजिंदा जीवनमां कई केटलीक प्रवृत्तिओ करवानी जरूर रहे छे। માટે આપણે સવારે ઉઠીએ અને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં આપણી કેટલીક એવી જરૂરિયાતો હોય છે કે જેને આપણે સંતોષવા માટે અવનવી પ્રવૃત્તિઓ કરતા હોય છે। તો આ રીતે મનુષ્ય એ પ્રવૃત્તિશીલ વ્યક્તિ છે અને દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ તે કરે છે। સવારમાં ઉઠીને જ આપણને બ્રશ કરવા જોઈએ, તો બ્રશ કરવાની જે પ્રવૃત્તિ છે તેના માટે આપણે શું કરવું પડે, તો કે કોલગેટ ખરીદવી પડે, બ્રશ ખરીદવું પડે। તો ખરીદવાની પણ એક પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિ આપણે શેના માટે કરીએ છીએ, તો કે આપણી રોજિંદી જે જરૂરિયાત છે દાંત સાફ કરવાની સવારમાં તે જરૂરિયાતને સંતોષવા માટે આપણે એક પ્રવૃત્તિ કરી, ખરીદીની ખર્ચ કરવાની પ્રવૃત્તિ કરી। એટલે આવી અવનવી કેટલીક પ્રવૃત્તિઓ છે, દિવસ દરમિયાન આપણને કેટલીક વસ્તુઓની જરૂર પડે છે, જેમ કે ચા છે, ખાંડ છે, શાકભાજી છે, કપડાં છે, આ બધી જ આપણી જરૂરિયાતો છે તેને સંતોષવા માટે આપણે શું કરીએ છીએ, તે વસ્તુઓ બજારમાંથી લાવીએ છીએ, એટલે કે એની ખરીદી કરીએ છીએ। એટલે આ ખર્ચ કરવાની પ્રવૃત્તિ થઈ। તો આમ દિવસ દરમિયાન મનુષ્ય પોતાની જરૂરિયાતો સંતોષવા માટે અનેક એવી પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ અર્થશાસ્ત્ર જે છે તે મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું નથી। બધી જ પ્રવૃત્તિઓ એટલે હમણાં મેં કીધું, સવારમાં ઉઠો છો, બ્રશ કરો છો, તો એ પ્રવૃત્તિઓનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરતું નથી। તમે સવારમાં બ્રેકફાસ્ટ કરો છો, જમો છો, તો એ પ્રવૃત્તિઓનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરતું નથી। પણ અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે, તો કે ફક્ત આર્થિક પ્રવૃત્તિઓનો જ અભ્યાસ કરે છે। અર્થશાસ્ત્રને મનુષ્યની ફક્ત અને ફક્ત આર્થિક પ્રવૃત્તિઓ સાથે લેવા દેવા છે કે સંબંધ છે। હવે જે આપણે જરૂરિયાતોની વાત કરી, તો એમાં કોલગેટ, બ્રશ, એના માટે આપણે શું કરીએ છીએ, ખર્ચ કરીએ છીએ। એટલે કે સામેવાળી વ્યક્તિને, વેપારીને આપણે નાણાં ચૂકવીએ છીએ અને બદલામાં તેની પાસેથી વસ્તુ આપણે ખરીદીએ છીએ, એટલે શું બની, એ આર્થિક પ્રવૃત્તિ। તો અર્થશાસ્ત્રને તેની સાથે લેવા દેવા છે, પણ આપણી જે રોજિંદી પ્રક્રિયા છે તેની સાથે લેવા દેવા નથી। ત્યાર પછી હવે આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિનો અર્થ, કે ખરેખર આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, તો માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુથી મનુષ્ય જે પણ પ્રવૃત્તિ કરે છે તેની પાછળ કંઈક ને કંઈક હેતુ હોય છે, કે એની જે ઈચ્છા છે, એની જે રોજબરોજનું જીવન છે તેને યોગ્ય રીતે ચલાવી શકે તે માટે એને વિવિધ વસ્તુઓ અને સેવાઓની સુખ પડે છે, જરૂર પડે છે। માટે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય। અહીંયા હેતુ શું છે, તો કે પોતાની જરૂરિયાતો સંતોષવી છે, અને આ જરૂરિયાતો સંતોષવા માટે મનુષ્ય શું કરશે, વસ્તુઓ અને સેવાઓનો વિનિમય કરવા માટે। અને વિનિમય એટલે આપણે પહેલાં જ પીરિયડમાં શીખી ગયા, પહેલાં વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી
કે વિનિમય એટલે બંને પક્ષકાર કંઈક મેળવવા માટે વસ્તુ કે સેવાની લેવડ દેવડ કરે છે અને બદલામાં શું મેળવે છે, નાણાં પ્રાપ્ત કરે છે. એટલે વિનિમય માટે પૂર્વ શરત એ છે કે બંને પક્ષકારને કંઈક ને કંઈક મળવું જોઈએ, પછી એ વસ્તુ હોય, સેવા હોય કે નાણાં હોય, ત્યારે જ એને કહી શકાય કે વિનિમય થયો છે. બાકી આપણે કહી શકીએ નહીં કે જે તે પ્રવૃત્તિમાં કે જે તે વ્યવહારમાં વિનિમય થયો છે. માટે આવું વિનિમય કરવા માટે શું કરશે, આવક મેળવશે કે ખર્ચ કરશે, તો તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તમે વસ્તુ ખરીદવા માટે ખર્ચ કરો છો તો તમારા માટે ખર્ચ છે, પણ જે વેપારી છે તેના માટે શું બનશે, આવક બનશે. તો આમ મનુષ્ય જે પણ પ્રવૃત્તિ કરે છે તેમાં આવક પણ સમાયેલી હોય, વેપારી માટે આવક છે, તમારા માટે ખર્ચ છે, અને બંને પક્ષકાર કંઈક ને કંઈક મેળવે છે, માટે એ વ્યવહાર કેવો થયો, વિનિમયનો વ્યવહાર થયો. માટે જો આર્થિક પ્રવૃત્તિમાં સૌથી અગત્યની જો ત્રણ બાબતો હોય તો એ ત્રણ બાબતો છે આવક, ખર્ચ અને વિનિમય. જે પ્રવૃત્તિમાં આ ત્રણેય બાબતનો સમાવેશ થાય તે પ્રવૃત્તિને જ આર્થિક પ્રવૃત્તિ આપણે કહી શકીએ. જો આ ત્રણમાંથી કોઈક એકની કમી હોય તો, અને એ એક વસ્તુ એટલે વિનિમય આવશે કે જેમાં વિનિમય નથી થતો, તેવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય નહીં. હવે ઉદાહરણ જોઈએ તો કઈ પ્રવૃત્તિ એવી છે કે જેમાં આપણને આર્થિક પ્રવૃત્તિ જોવા મળે છે, વિનિમયના વ્યવહાર જોવા મળે છે. તો પહેલું છે હોટલમાં જઈને જમવું. તમે હોટલમાં જમવા જવાની તમારી ઈચ્છા થાય તો કોઈ પણ વ્યક્તિ વેપારી જે છે એ તમને મફતમાં જમવાનું આપશે, નહીં આપે, તો ત્યાં તમે શું કરો છો, ચાર્જ ચૂકવો છો. તે જમવાનું તમે જે પ્રાપ્ત કરો છો બદલામાં શું તમે આપશો, નાણાં આપશો. એટલે કે તમારા માટે એ શું થયું, ખર્ચ. એટલે તમે પોતાની જરૂરિયાત કઈ પ્રવૃત્તિ કરીને કરી, તો કે ખર્ચ કરીને પોતાની જરૂરિયાત સંતોષી, તો એને આપણે કહી શકીએ કે આર્થિક પ્રવૃત્તિ છે. કારણ કે તમને પોતાનું જે જમણવાર છે કે જમવાની ઈચ્છા છે તેની તમે પૂર્તિ કરી, બદલામાં સામેવાળાને તમે નાણાં આપ્યા, એટલે અહીંયા વિનિમય પણ થયેલો જોવા મળે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે થિયેટરમાં જઈને ફિલ્મ જોવી. થિયેટરમાં આપણે મૂવી જોવા જઈએ છે તો ટિકિટ ચૂકવીએ છીએ, તો એ શું થયું, ખર્ચ કર્યું કહેવાય. તો ખર્ચ કરીને આપણે શું મેળવ્યું, મનોરંજન મેળવ્યું. એટલે તમે મનોરંજન મેળવ્યું, સામેવાળાએ શું મેળવ્યું, તમારા ખર્ચ સ્વરૂપે આવક મેળવી. એટલે અહીંયા પણ ખર્ચ, આવક અને વિનિમયનો વ્યવહાર જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે ખેતરમાં જઈને મહેનત કરવી. અહીંયા જે તે ખેડૂત શું કરે છે, શ્રમ કરે છે અને બદલામાં શું પ્રાપ્ત કરે છે, ઉત્પાદન, વસ્તુ કે સેવા. અહીંયા શું આપે છે, શ્રમ કરે છે એટલે કે સેવા આપે છે, તો એના બદલામાં એને શું પ્રાપ્ત થાય છે, ઉત્પાદન સ્વરૂપે વસ્તુ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા પણ ખર્ચ, આવક અને વિનિમયનો વ્યવહાર જોવા મળે છે. ત્યાર પછી શાળામાં બાળકોને ભણાવીને પગાર મેળવવો. શાળાના શિક્ષકો શાળામાં ભણાવે છે તો બદલામાં એ શું મેળવે છે, સેલેરી મેળવે છે, પગાર મેળવે છે. તો અહીંયા સેવા આપીને શિક્ષકો શું મેળવે છે, આવક પ્રાપ્ત કરે છે. તો એને કહી શકાય કે સેવા કરીને આવક મેળવી છે, એટલે બદલામાં કંઈક મેળવવાનો ઉદ્દેશ્ય એ આપણે અર્થશાસ્ત્રના પરિચયમાં જોઈ ગયા હતા. તો અહીંયા કંઈક મેળવે છે શિક્ષક, માટે એને આપણે કહી શકીએ કે તે આર્થિક પ્રવૃત્તિ છે. તો હવે તમને ખ્યાલ ચોક્કસપણે આવી ગયો હશે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને તેમાં કઈ ત્રણ બાબતોનો મુખ્યત્વે સમાવેશ થવો જોઈએ, આવક, ખર્ચ અને વિનિમય. આ શબ્દોના અર્થ તમને ચોક્કસપણે મગજમાં સ્પષ્ટ હોવા જોઈએ. બાકી અર્થશાસ્ત્ર એ ખૂબ જ સરળ છે, સમજવામાં પણ એકદમ ઇઝી છે, અને આ ટોપિક એટલે તો ખૂબ જ સરળ ટોપિક છે, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ આપણે જોઈ, તેનાથી તદ્દન વિરુદ્ધ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. હવે બિન આર્થિક પ્રવૃત્તિમાં તમને ચોક્કસપણે હવે જાતે પણ ખ્યાલ આવી શકે કે આર્થિક પ્રવૃત્તિમાં શું હતું, તો કે આવક અને ખર્ચ કરીને બદલામાં આપણે કંઈક વસ્તુ મેળવતા હતા, એટલે કે વિનિમય થતો હતો. પરંતુ અહીંયા શબ્દ છે બિન, એટલે કે બિન આર્થિક. અહીંયા શું હશે,
કઈક મેળવવાનો ઉદ્દેશ્ય હશે નહીં. કઈકના અર્થમાં શું છે? વસ્તુ કે સેવા મેળવવાનો કે નાણાં મેળવવાનો અહીંયા અર્થ હશે નહીં કે ઉદ્દેશ્ય હશે નહીં. તેવી પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. અર્થ જોઈએ, જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવા કે ખર્ચ કરવાનો આને વિનિમયનો નથી. આવક મેળવવાનો ઉદ્દેશ્ય પણ નથી, ખર્ચ કરવાનો મુખ્યત્વે ઉદ્દેશ્ય નથી અને વિનિમયનો પણ નથી, પરંતુ તે સિવાયનો છે તો તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અહીંયા મેઇન ઉદ્દેશ્ય વિનિમયનો પણ નથી કે કોઈ વ્યક્તિ પોતાની વસ્તુનું વેચાણ કરીને આવક મેળવવા પણ નથી માંગતો કે ખર્ચ કરીને પોતાની જરૂરિયાતો, ભૌતિક વસ્તુઓની જરૂરિયાતો કે સેવા મેળવવાની જરૂરિયાતનો પણ એનો ઉદ્દેશ્ય નથી, પરંતુ તે સિવાયનો જ ઉદ્દેશ્ય છે તેવી પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. ઉદાહરણ તરીકે દયા, માયા, પ્રેમ જેવી લાગણીથી પ્રેરાઈને થયેલ પ્રવૃત્તિ, તે પ્રવૃત્તિઓનો સમાવેશ બિન આર્થિક પ્રવૃત્તિઓમાં થશે. હવે આપણે અત્યારે લોકડાઉનની સિસ્ટમ ચાલે છે, જે કોરોનાની મહામારી ચાલે છે, તેમાં સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું કે જુદા જુદા લોકો કે જે ગરીબીમાં સપડાયેલા હતા તે લોકોને 3 ટાઈમનું ભોજન પણ મળતું નહીં હતું, કારણ કે અચાનક જ આવી પરિસ્થિતિ આવી, તેના કારણે એ લોકોનું રોજિંદું જીવન જ ખોરવાઈ ગયું. તો હવે તેવા સમયમાં જે ઉચ્ચ વર્ગ હતો, ધનિક વર્ગ હતો, તેમણે સેવાના હેતુથી એ લોકોને ભોજન પૂરું પાડ્યું. તો અહીંયા જે વ્યક્તિએ ભોજન પૂરું પાડ્યું છે આવા લોકોને, તે લોકો તો ભોજન પાછળ ખર્ચ કરે છે પણ બદલામાં કશું મેળવે છે? નથી મેળવતા. એટલે કે બદલામાં તે પક્ષકાર પાસેથી નથી નાણાં મેળવતા, નથી વસ્તુ મેળવતા કે નથી સેવા મેળવતા. તો આ એક પ્રવૃત્તિ કેવી છે? કે દયા માયાથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ છે. તો તેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ કે અહીંયા ઉદ્દેશ્ય આવક મેળવવાનો પણ નથી, ખર્ચ કરવાનો પણ નથી કે વિનિમયનો પણ નથી. ખર્ચ કરે છે, પરંતુ એ ખર્ચ શેના માટે કરે છે? તો કે જે તે વ્યક્તિને સેવા આપવા માટે કરે છે. એ ખર્ચ કરવા પાછળનો એમનો ઉદ્દેશ્ય સામા પક્ષકારે પાછું કંઈક મેળવવાનો નથી. માટે આપણે કહી શકીએ કે અહીંયા જે ઉદ્દેશ્ય છે ત્યાં 3 બાબતો સિવાયનો જ ઉદ્દેશ્ય અહીંયા રહેલો છે. તો તેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. જેમાં માત્ર આવક કે ખર્ચ હોય પરંતુ વિનિમય ન હોય. હવે અહીંયા આપણે ભોજનની સુવિધાની વાત કરી, તો એ ભોજનની સુવિધા પણ આપણે ક્યારે પૂરી કરી શકીએ? કે જ્યારે તેની પાછળ આપણે ખર્ચ કરીએ છીએ. ખર્ચ કર્યો છે પરંતુ બદલામાં આપણે કંઈક મેળવતા નથી. જો મેળવતા હોય તો એ શું બની જાય? વિનિમયનો વ્યવહાર બની જાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય નહીં. પરંતુ બિન આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જેમાં માત્ર અને માત્ર આવક કે ખર્ચ હોઈ શકે પરંતુ વિનિમય હોતો નથી. એટલે કે બદલામાં સામા પક્ષકાર તરફથી આપણે કશું મેળવતા નથી. અને આ જે પ્રવૃત્તિ છે તે આવી લાગણીઓથી પ્રેરાઈને થયેલી હોય છે. હવે પછીનો આપણે ટોપિક જોવાનો છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. બંનેનો અર્થ આપણે સમજી ગયા, એકદમ સરળ છે. અને આ જ અર્થ પરથી આપણે હવે એ બંને પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત જોવાના છે. તો તફાવત ખૂબ જ સરળ છે. તો પહેલો મુદ્દો છે અર્થ, જે હમણાં આપણે જોયો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિમાં. તો આર્થિક પ્રવૃત્તિનો અર્થ છે કે જરૂરિયાત સંતોષવાના હેતુથી આવક મેળવવા માટે થતી દરેક પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. હવે આપણને આપણી જરૂરિયાતો સંતોષવા માટે નાણાં જોઈશે અને એ નાણાં આપણને રોજગારી દ્વારા આપણે આવક મેળવીશું ત્યારે જ એ નાણાં પ્રાપ્ત કરી શકીએ. હવે આપણી પાસે નાણાં છે એટલે નાણાં આપીને આપણે આપણી કોઈ પણ જરૂરિયાતો સંતોષી શકીએ છીએ. શિક્ષણની હોય, આરોગ્યની હોય કે પછી રોજબરોજની જે જરૂરિયાતો છે, કપડાં છે, ભોજન છે, આ તમામ બાબતો, ભૌતિક સુખ સુવિધાની વસ્તુઓ, મનોરંજનની જરૂરિયાતો, આ તમામ જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ. ક્યારે? કે જ્યારે આપણી પાસે આવક હશે ત્યારે. માટે જરૂરિયાત સંતોષવાના હેતુથી આવક મેળવવા માટે થતી દરેક પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ.
અને આવક મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ નોકરી કરે છે અથવા તો ધંધો વેપાર કરે છે તો આ બધી જ પ્રવૃત્તિનો સમાવેશ આર્થિક પ્રવૃત્તિમાં કરવામાં આવે. તેની સામે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જે પ્રવૃત્તિ આવક સર્જન માટે થતી ન હોય. સીધો તફાવત છે કે અહીંયા ઉદ્દેશ્ય આવક મેળવવાનો છે, જ્યારે અહીંયા આવક સર્જન માટે થતી ન હોય તે પ્રવૃત્તિ બિન આર્થિક છે. તમે કોઈ પણ જગ્યાએ સેવા કરો છો, મંદિરમાં તમે સેવા આપવા જાઓ છો, તો ત્યાં તમારો ઉદ્દેશ્ય બદલામાં આવક મેળવવાનો નથી, પરંતુ દયા માયા પ્રેમ જેવી લાગણીથી પ્રેરાઈને તમે કોઈ મંદિરમાં સેવા આપવા જાઓ છો, બદલામાં તમને કશું મળતું નથી. તો તેવી પ્રવૃત્તિ શું કહેવાય? આવક સર્જન માટે થતી નથી, તો તેનો સમાવેશ આપણે બિન આર્થિક પ્રવૃત્તિમાં કરી શકીએ. શિક્ષકો કોઈ શાળામાં ફક્ત અને ફક્ત સેવા આપવા માટે જતા હોય, બદલામાં એ આવક મેળવવાની આશા ન રાખે અને આવક મેળવે પણ નહીં, તો તેને આપણે કહી શકીએ કે આવક ઉપાર્જન માટે થતી પ્રવૃત્તિ નથી. ઓનલાઈન અમુક શિક્ષકો સેવા આપે છે તો બદલામાં એને કશું મળતું નથી, તો તેને પણ આપણે આવી બિન આર્થિક પ્રવૃત્તિમાં તેનો સમાવેશ કરી શકીએ કે જ્યાં આવક મેળવવાનો ઉદ્દેશ્ય આપણને જોવા મળતો નથી. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ, ઉદાહરણ. આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણમાં જોઈએ તો વેપારી જે છે તે પોતાની વસ્તુ વેચીને શું કરે છે? આવક મેળવે છે. પછી એ વસ્તુ કોઈ પણ હોય, ચપ્પલ છે, કપડાં છે, ચશ્મા છે, પરફ્યુમ છે, કે પછી મોંઘી વસ્તુઓ છે, ભૌતિક સુખ સુવિધાની વસ્તુઓ છે, ઇલેક્ટ્રિક વસ્તુઓ છે, કોઈ પણ પ્રકારની વસ્તુઓ અથવા તો શાકભાજી, આવી કોઈ પણ પ્રકારની વસ્તુ વેપારી શું કરશે? વેચશે. અને બદલામાં શું મેળવે છે? આવક મેળવે, તો તેને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. ત્યાર પછી ખેડૂત ખેતી કરે છે અને બદલામાં આવક મેળવે છે. કોઈ પણ ખેડૂત પોતાની ખેતીમાં ખેતી કરીને ઉત્પાદન પ્રાપ્ત કરશે, અનાજનું ઉત્પાદન કરશે, ફળ ફ્રૂટનું ઉત્પાદન કરશે, બદલામાં એનું વેચાણ કરીને શું પ્રાપ્ત કરે છે? આવક પ્રાપ્ત કરે છે, એટલે કંઈક મેળવે છે, તેને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. શિક્ષક સેવા આપીને કે ટ્યુશન કરાવીને આવક મેળવે છે, તો તેને પણ આપણે આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. તેની સામે બિન આર્થિકના ઉદાહરણ જોઈએ તો શિક્ષકનું જ ઉદાહરણ, કે શિક્ષક શાળામાં ભણાવીને પગાર મેળવે છે તો તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ તે જ શિક્ષક ઘરે જો પોતાના બાળકને ભણાવે, બાળકનો એ ઉછેર કરે, તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કારણ કે કોઈ પણ શિક્ષક પોતાના બાળક પાસેથી ફી વસૂલ કરવાના નથી, તો અહીંયા શું છે? પ્રેમની લાગણી, બાળકમાં તેનું હિત રહેલું છે, તો બદલામાં એ કંઈક મેળવતા નથી. તો જો એ જ શિક્ષક ઘરે પોતાના બાળકને ભણાવે તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ડૉક્ટર પોતાની પત્નીની સારવાર કરે તો તે બિન આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે પત્ની પાસેથી એ ફી વસૂલ કરવાના નથી. સંસ્થાકીય દાન, તમે કોઈ મંદિરમાં કે શૈક્ષણિક સંસ્થામાં કે સામાજિક સંસ્થામાં જો દાન આપેલું હોય તો એ દાન આપવાનો તમારો ઉદ્દેશ્ય શું છે? કે આપણી પાસે વધારાની આવક છે તો તેને આપણે કોઈ સારા કાર્યો પાછળ રોકીએ, બદલામાં આપણને કશું જોઈતું નથી, ન કોઈ વસ્તુ જોઈએ કે ન કોઈ સેવા. આપણો હેતુ ફક્ત અને ફક્ત આવા સમાજને કે મંદિરને સારામાં સારી સુવિધાઓ મળી રહે તે માટે મદદ કરવાનો છે. અને એ મદદ કરવાના હેતુથી તમે શું કરો છો? દાન કરો છો. અને આ દાન તમે નાણાકીય રીતે પણ કરી શકો અથવા તો વસ્તુ સ્વરૂપે કરી શકો, અથવા તો તમે તમારી જમીન, અમુક જમીન તમે મંદિરમાં દાન સ્વરૂપે આપી દો તો એ પણ બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે જ ગણાશે, કારણ કે અહીંયા બદલામાં તમે કશું મેળવતા નથી. તો આ છે બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ. ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ, વિનિમય. હવે આ જે વિનિમય છે તે આપણે અર્થમાં જોઈ ગયા કે વિનિમય આર્થિક પ્રવૃત્તિમાં ખૂબ જ અનિવાર્ય છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય તમને જોવા મળશે નહીં. ચીજ વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા ખર્ચ કરવાની કે આવક મેળવવાની પ્રવૃત્તિ છે કઈ? આર્થિક પ્રવૃત્તિ. તમે આવક મેળવવા માટે શું કરશો? ચીજ વસ્તુઓની લેવડ દેવડ કરશો,
વેપારી જે છે એ વસ્તુ સામા પક્ષકારને આપશે ત્યારે એ બદલામાં શું કરે છે, આવક મેળવે છે. તો આમ ચીજ વસ્તુ કે સેવાના બદલામાં તેનો વિનિમય કરીને જો તમે આવક મેળવતા હોય કે ખર્ચ કરતા હોય તો તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે કે અહીંયા વિનિમયનો જે વ્યવહાર છે, વિનિમય થવો ખૂબ જ જરૂરી છે. તેનાથી વિરુદ્ધ બિના આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય હોતો નથી. બિના આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય તમને જોવા મળશે નહીં, કારણ કે સામા પક્ષકાર તરફથી તમને કંઈક મળશે નહીં અને તમારો એ ઉદ્દેશ્ય પણ નથી કે તમારે કંઈક મેળવવું છે. માટે અહીંયા બિના આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય જોવા મળશે નહીં. આવક કે ખર્ચ હોય છે પરંતુ વિનિમય હોતો નથી, આપણે આગળ જોઈ ગયા. પરંતુ આ જે પ્રવૃત્તિ છે તે પ્રેમ, લાગણી, દયા કે માયા જેવી લાગણીઓથી પ્રેરાઈને કરવામાં આવે છે, માટે તેને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી છેલ્લો મુદ્દો જોઈએ તો અવલંબન. આર્થિક પ્રવૃત્તિ એ બીજા પરનું અવલંબન છે, કારણ કે આર્થિક પ્રવૃત્તિમાં શું જરૂરી છે, વિનિમય. અને વિનિમય કરવા માટે તમારે સામા પક્ષકાર ઉપર આધારિત રહેવું પડે કે સામા પક્ષકાર તમને કંઈક આપે તો તમારી પ્રવૃત્તિ આર્થિક કહી શકાય. માટે આર્થિક પ્રવૃત્તિ એ કેવી છે, અવલંબિત પ્રવૃત્તિ કહી શકાય. આર્થિક પ્રવૃત્તિ એ બીજા પરનું અવલંબન છે. જેમ કે બજારમાંથી પુસ્તક ખરીદીએ છીએ તેમાં બીજા પરનું અવલંબન છે, કારણ કે એ પુસ્તક તમારે બીજા પક્ષકાર પાસેથી ખરીદવાનું છે. એટલે બીજા પર તમારે શું કરવું પડે, અવલંબન રાખવું પડે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એ આવી અવલંબન દર્શાવતી નથી કે તેમાં આવું અવલંબન જોવા મળશે નહીં. બિન આર્થિક પ્રવૃત્તિ એ બીજા પરનું અવલંબન નથી, કારણ કે સામા પક્ષકાર પાસેથી આપણે કંઈક મેળવવાની આશા નથી. જેમ કે પુસ્તક વાંચવાની પ્રવૃત્તિ એ બીજા પરનું અવલંબન નથી, કારણ કે પુસ્તક વાંચવાનું કોણે છે, આપણે પોતે જ વાંચવાનું છે. માટે તેમાં બીજા પરનું અવલંબન જોવા મળશે નહીં. તો આ છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત. હવે પછી નવો ટોપિક નવા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું.